કે કોઈ બીજા સાહેબે કીધું કે ચડ્ડો પહેર્યો છે તો આવી જશે. અમારે એવું છે સાહેબ કે અમે સાહેબ અમે છે ને સાહેબ સાહેબ મારી વાત સાંભળો, અમે છે ને સ્વીગી ઝોમેટોમાં કામ કરવાના માણસ છે સાહેબ. હા પણ તો ચડ્ડો ભાઈ પોલીસ સ્ટેશન એમાં આવ્યો તો સાહેબ કે છે તો પણ સાહેબ આપણે જામીન લેવા માટે એના કાગળિયા હું લઈ લઉં. લઈ આવો બીજે હાથે બાપનો બગીચો નથી બરાબર, સરકારી ઓફિસ છે, અહીંયા લેડીઝ હોય કામ કરતી હોય બરાબર. તું બહાર બેસ, જેમ તેમ દોડ્યા હોય એટલે હું બગીચો થયા. સાહેબ ખોટી રીતના આટલું બધું દાદાગીરી નહીં કરો અમારી સાથે સાહેબ. તમે કીધું કે પચડડો કરી નહી પણ સાહેબ એમાં ઘરે આવ્યા છે ને, અમે અડા જણ છે જો કરે અમારે આવી રીતના સાહેબ આટલું જોર જોરથી તમે અમને બોલો છો. અમે અરે પણ સાહેબ પેલા બીજા સાહેબે જ કીધું કે બોલાવી લે જામીન માટે. અમે હવે સાહેબ અમને ધ્યાન દેવાનું આટલા બધા માટે અમને ખબર હોય કે ચડ્ડો પહેરી. તમે તમને પૂછ્યું સાહેબ કે ચડ્ડો પહેર્યો છે, બોલાવી લો એને. ચડ્ડો પહેરી નહી આવવાનું, ચડ્ડો પહેર્યો છે તો હવે સાહેબ આખી રાત થોડી અંદર રહેવાનું છે. જામીન કરવું હોય તો બીજો માણસ બોલાવી લો, પછી પહેરાય જાય એવું તો સાહેબ. આમાં એવું તો અચાનક થી આવ્યો, અમે જોવાનું આપડે કાજી છે તમને ખબર પડે. અમે સ્વીગી ઝોમેટો માં કામ કરતો દોડતા તાત્કાલિક આવી ગયા અમે લોકો. લે હવે મારો પેન્ટ પહેરી લે ને વિનીત, તું ચાલ આવી જા. મારો પેન્ટ પહેરી લે, કાં જવું પડે સાહેબ પેન્ટ પહેરવા માટે? ગાર્ડનમાં નહીં, અમને તમે અંદર જગ્યા આપો ને પેન્ટ પહેરવા માટે. સાહેબ તમે આવી રીતના અમે ગરીબ માણસને આવું કરો છો સાહેબ? સાહેબ કે એના ઘરે થી કીધા વગર આવ્યો છે અને અગર કાંઈ વાંધો નહીં કીધા આવવાની કીધા વગર આવ્યા તમારી જવાબદારી અમારી જવાબદારી નહીં. અમે એને નથી બોલાયા બરાબર છે. હોશિયારી ની માં ફરે છોકરી બેઠી છે એટલે અમારી જવાબદારી નથી. સરકારી જગ્યામાં આવું તો વ્યવસ્થિત કપડાં પહેરીને આવવાના, નકર નીકળાલ, નકર જમીન છેલ્લી થશે. ભાઈ ખોલો તો સાહેબ, જો મારી વાત સાંભળો સાહેબ, અમે બહુ ગરીબ માણસ છે, આવું નહીં કરો અમારી સાથે સાહેબ. સાહેબ એને ધક્કો મારે છે પણ અમે સાહેબ બહુ ગરીબ માણસ છે સાહેબ. અમે લોકો સાહેબ આપણે નથી કરતા મિસબિહેવ, અમે તકલીફમાં છે એટલા માટે તમને કહીએ છીએ. એમાં સાહેબ એવું છે કે એ હંતા એને ઘરેથી આવ્યો છે અને અગર અત્યારે એ ઘરે જઈને ચડ્ડો ને બધું બદલશે ને તો પાછું આવવા નહીં દેશે એને. ચાલ કઈ વાંધો નહીં, આપણે કપડાં બદલી નહીં. ચાલ પહેર્યું ને સ્પેશિયલી એના માટે વિડીયો રેકોર્ડિંગ કરવા માટે. ભાઈ આ તરફથી હું માફી માગું છું ને ભાઈ, કેમ કે મારો ભાઈ બી અંદર લડે છે અને ઘરેથી મારી પેન્ટથી લેંગો પહેરાવડાવી દઉં હું. ખાલી આવી જા, હવે મેં નાનું છે ને 1000 રૂપિયાનું જામીનને બધું છે ને એટલા માટે આપણે સચિનભાઈને ફોન કરી દઉં છું. ચાલો પેલા પેન્ટ પહેરીને આવીએ.